चैप्टर नी अंदर स्वाध्याय 10.2 ना आपणे तमाम दाखला जोईने अरे राइडर अने प्रमेय बाकी छे एमां पहली राइडर अरे आमां जे अमुक राइडरो छे स्वाध्याय 10.2 नी अंदर जे मैं साबित करवा वाला दाखला अमुक छोड़ेला तमने ख्याल छे ख्याल छे એ બધા દાખલાઓ છે એક પ્રકારની રાઇડર જ છે કારણ કે સાબિત કરવાના છે ક્રમ ડાયાગ્રામ અહીંયા હું નામ રાઇડર બનાવીશ પણ એ કાંઈક ને કાંઈક સ્વાધ્યાય 10.2 નો દાખલો છે સ્વાધ્યાય 10.2 નો છઠ્ઠો દાખલો છે રાઇડર 1 હું અહીં લખી દઉં છું રાઇડર 1 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 6 છે એ શું છે આપણે રાઇડર 1 ખ્યાલ આવે છે ચાલો પ્રથમ શું કહે છે चतुष्कोण एबीसीडी एक वर्तुळ ने परिगत छे चतुष्कोण एबीसीडी रकम यहां लखो छु चतुष्कोण एबीसीडी एक वर्तुळ ने परिगत छे चतुष्कोण एबीसीडी एक वर्तुळ ने परिगत छे साबित करो के एबी वत्ता सीडी बराबर साबित करो के साबित करो के AB वत्ता CD बराबर AD वत्ता BC चतुष्कोण ABCD एक वर्तुल ने परिगत छे साबित करो के AB वत्ता CD बराबर AD वत्ता BC શું છે ને ઈ તમને ઓલરેડી ખબર છે થોડું વિચારો એટલે ખ્યાલ આવી જશે કે આપણે જ્યારે વર્તુળ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે 4 થી 5 લેક્ચર થિયરી ના કર્યા હતા ઈ થિયરી માં છેલ્લે આવી એક થિયરી આવી કે જો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય અથવા તો ચતુષ્કોણની ચારે બાજુને વર્તુળ સ્પર્શતું હોય તો તેમની સામસામેની બાજુઓના સરવાળા સરખા થાય અહીં જ છે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે એટલે ચતુષ્કોણ એબીસીડી ની ચારે બાજુને વર્તુળ સ્પર્શે છે એટલે વર્તુળને પરિગત ચતુષ્કોણ છે એટલે વર્તુળની બહાર ચતુષ્કોણ છે જો સમજો વર્તુળને પરિગત છે ચતુષ્કોણ તો કે ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ બહાર છે તો સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC આ નથી ગભરાવવા નથી AB વત્તા CD એટલે સામસામેની એક બાજુની જોડનો સરવાળો છે બરાબર એ જ બીજી સામસામેની બાજુ AD વત્તા BC આકૃતિ જો ઓટ તમને ખ્યાલ આવી જશે ચાલો એ જો હું તમને પહેલા આકૃતિ દોર દઉં ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે એવી રીતે દોરું ધારો કે એક વર્તુળ છે O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે એમની ફરતે એક ચતુષ્કોણ ABCD છે वर्तुळ ने परिगत चतुष्कोण थयो ने चारे बाजू ने स्पर्शे हो એટલે वर्तुळ ने परिगत चतुष्कोण ચલાઈ જો ચતુષ્કોણ એબીસીડી ખાસ અહીંયા ધ્યાન આપજો ચતુષ્કોણ એ બી સી ડી અહીંયા આપણું કેન્દ્ર ઓ હવે જો ચતુષ્કોણ એબીસી એક વર્તુળ ને પરિગત છે આ વર્તુળ છે એને પરિગત એટલે બહારની બાજુ ચતુષ્કોણ એબીસી છે તો સાબિત કરો કે એબી વત્તા સીડી તમે ચેક કરો એબી વત્તા સીડી જો સામસામેની બાજુ સરવાળો ઈજ કોના બરાબર તો કે બીજી જોડ કઈ છે તો કે એબી વત્તા બીસી તો કે એડી વત્તા બીસી ના સરવાળા બરાબર છે ચાલે છે ને એટલે આ સાબિત કરવા છે હવે કઈ રીતે સાબિત કરવું એ ખાસ ધ્યાન રાખજો જો અહીંયા એક બીજી વાત તમને કહી દઉં આના પછી એક રાઇડર આવશે આ રાઇડર ની અંદર બેઠે બેઠો આ આવશે એટલે આખી રાઇડર હું સાબિત કરીશ પછી જે બીજી રાઇડર આવે ને એમાં પાછું આમાં જે સાબિત કરી એ તો આવશે પાછું નવું થોડું ઉમેરાશે એટલે હું શું કરીશ આ આખી આખી રાઇડર હું સાબિત કરી દઈશ થઈ ગયું પૂરું પછી આ રકમ ભૂસી નાખીશ ત્યાં બીજી રકમ લખીશ આ જે સાબિતી છે એમ ન રહેવા દઈશ ત્યાં સુધી તો આવવાનું જશે બાકીનું નવું હું આવશે હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બીજી રાઇડર જે આવવાની છે એ બેઠે બેઠી એમાં આ રાઇડર તો અડધી છે 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 સમજાય છે ને આખી વાત તમને કમ્પ્લીટ હાલો આ કઈ રીતના સાબિત કરવાનું એક ખાસ અહીંયા છે હું પહેલા આકૃતિનો વર્ણન કરું ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યા વાળો વર્તુળ છે એમને પરિગત એક ચતુષ્કોણ એબીસીડી છે જે વર્તુળની ચારે બાજુઓ વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડીની ચારે બાજુને અનુક્રમે P Q R S બિંદુમાં સ્પર્શે છે અહીંયા બિંદુ Q નામ આપો અહીંયા બિંદુ Q અહીંયા બિંદુ R અને અહીંયા બિંદુ S P Q R S બિંદુમાં સ્પર્શે છે એરો ભાઈ એરો ભાઈ એક મિનિટ આ ઉદાહરણ દેવા
ત્રિકોણ ABCD ની ચારે બાજુના વર્તુળ P Q R અને S બિંદુમાં સ્પર્શે છે. ખ્યાલ આવે છે? તો AB BC CD અને AD ચારે બિંદુમાં સ્પર્શે છે. તો સાબિતી કઈ રીતના આપવાની છે? ખાસે પહેલા આકૃતિનું આખે આખું વર્ણન લખી નાખું કે ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD ને એક વર્તુળ અનુક્રમે P, Q, R અને S બિંદુએ સ્પર્શે છે. P, Q, R અને S બિંદુએ આ એક વર્તુળ સ્પર્શે છે. હવે આગળ જ્યારે દાખલો આવ્યો ત્યારે મેં તમને કીધેલું, તમને ખ્યાલ હોય તો, જેવું આ આકૃતિ છે કે ચતુષ્કોણની ચારે બાજુને અંદરથી વર્તુળ સ્પર્શે, એવી રીતના આગળ દાખલા પર ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શે, ત્યારે આપણે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુને કયા શિરોબિંદુ, તમને ખ્યાલ છે? ત્રિકોણને બહારના બિંદુમાં નીકળેલા બે સ્પર્શકો સરખા અહીંયા ઉપરથી સરખા અહીંયા આ બાજુ સરખા બેક ટુ બેક અહીંયા લીધા હોય, આ વર્તુળ છે. વર્તુળના બહારના બિંદુ A માંથી નીકળેલા બે સ્પર્શકો AP અને AS ના માપ સરખા, BP અને DQ ના માપ સરખા, બહાર બિંદુ C માંથી CQ બરાબર CR થાય, DS બરાબર DR થાય, બધું થાય ને, સમાન છે કે નહીં? બધું આ બે ભાગ સરખા, આ બે ભાગ સરખા, એવી રીતના ચારે ચાર બધા સરખા થાય કે? ખ્યાલ છે? હું નિશાની કરતો, ચાલો અહીં ક્યાં સરખું, ઠીક છે, અહીં ત્રણ રેખા કરતો, ખ્યાલ છે? શું કામ? કારણ કે બહારનું બિંદુ A, બહારનું બિંદુ B, બહારનું બિંદુ C, બહારનું બિંદુ D, એમાંથી નીકળેલા બંને સ્પર્શકો વર્તુળના કેવા હોય? સરખા હોય ને? તો અહીંયા હું વર્ણન કરું કે વર્તુળનું બહારનું બિંદુ A હોવાથી વર્તુળની બહારનું બિંદુ A હોવાથી, બસ આપણે બીજું લખવાનું કે તેમાંથી નીકળેલા બંને સ્પર્શકો સરખા થાય, બધા ખબર હોય, પણ એનો થાય શું? તો કે AP બરાબર AS થાય. ખ્યાલ આવે છે? AP બરાબર શું થશે? AS. તો એ લખી નાખો કે AP બરાબર AS. હવે એવી જ રીતના વર્તુળનું બહારનું બિંદુ B હોવાથી BP બરાબર BQ. ખ્યાલ આવે છે? વર્તુળની તો ચાર ચાર માં એવી રીતના રખાય છે, વર્તુળની બહારનું બિંદુ B હોવાથી BP બરાબર BQ. હવે સરખું સરખું રાખવાનું, આ સાઈડ વાળી બાજુ ડાબી બાજુ રાખી છે તો ડાબી બાજુ રાખવાનું, AP અને BP જોઈ લો. હવે એવી રીતના ડાબી બાજુ હશે ને, બહારનું બિંદુ C હોવાથી CQ બરાબર CR એરો લખીશું, CR બરાબર C. ખ્યાલ છે? પેલા સામ સામેની બાજુ પેલા રાખવાનું છે, આના બે ટુકડા આના બે ટુકડા આગળ આગળ હોવા જોઈએ, એ લખવાની એક રીત છે, એટલે સરવાળા માં ઈઝી કરે. ખ્યાલ છે? તો વર્તુળની બહારનું બિંદુ C હોવાથી વર્તુળની બહારનું બિંદુ C હોવાથી CR બરાબર CQ, CR બરાબર CQ. વર્તુળની બહારનું બિંદુ D હોવાથી વર્તુળની બહારનું બિંદુ D હોવાથી DR બરાબર DS, DR બરાબર DS. આ ચારે ચાર માં સમીકરણ નંબર એક કહી દો, આ સમીકરણ ને બે કહી દો, સમીકરણ નંબર ત્રણ કહી દો અને સમીકરણ નંબર ચાર, ચારે ચાર સમીકરણ મળી ગયા. સમીકરણ નંબર એક બે ત્રણ અને ચાર નો સરવાળો કરો તો કઈ રીતના સરવાળો થાય? ડાબી ડાબી બાજુ બધાનો સરવાળો, છોડે છોડે બાજુ બધાનો સરવાળો થઈ ગયો. તો સમીકરણ નંબર એક બે ત્રણ અને ચાર નો સરવાળો કરો. સમીકરણ નંબર એક બે ત્રણ અને ચાર નો સરવાળો કરતા, ચાલો બધાની ડાબી બાજુ એટલે AP વત્તા BP વત્તા CR વત્તા DR થઈ ગયું, તો કે AP વત્તા BP વત્તા CR વત્તા DR બધાની જમણી બાજુ, તો કે AS વત્તા BQ, AS વત્તા BQ વત્તા CQ વત્તા DS. ખ્યાલ છે? ખ્યાલ આવી ગયો? CQ વત્તા DS. હવે અહીંયા જો બબેના જોડ બનાવો, AP વત્તા BP બરાબર શું છે? AP વત્તા BP બરાબર શું છે? તો આખું AB છે, અહીં હું લખી નાખું આખું AB વત્તા CR વત્તા DR શું છે? CR વત્તા DR શું છે? તો કે આખું CD છે, કે અહીં હું લખી નાખું CD બરાબર. અહીં બે માં AS વત્તા BQ શું છે? તો કે AS વત્તા BQ. તો અહીંયા એમ પણ એક કામ કરો, AS વત્તા DS છે, તો AS વત્તા DS છે ને, એ બેન કાઢી હું લખી નાખું AD વત્તા BQ વત્તા CQ શું છે? BQ વત્તા CQ તો કે BC.
सो ये नौ साबित ए बी बनता सी बी बराबर ए बी बनता बी सी देखो सभी ए बी बनता सी बी बराबर ए बी बनता बी सी ख्याल आवे छे એટલે બીજું કાઈ કરવાનું નથી એમાં બહારનું બિંદુ એ બી સી ડી છે બરાબર બરાબર લખતા જવાનું બધા સરવાળો કરો ઓટોમેટિક સામ સામેની બાજુ સરખી આવી જશે ખ્યાલ આવે છે કમ્પ્લીટ આ હતી આપણી રાઈડર પર આની ઉપર જીને જ બેઠે બેઠી બીજી રાઈડર છે એને હું કહીશ રાઈડર નંબર 2 આની જેવી છે એટલા માટે આરે લઉં છું રાઈડર નંબર 2 ઈ છે સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 11 હવે પ્રશ્ન નંબર 10 છૂટી ગયો છે 10 એ આપણે ઉકરાયો નથી પણ ઈ રાઈડર જ છે પણ ઈ આને પછી શું કામ અને આની જેવી બેઠી બેઠી છે એટલે યાર વાર લઈ લઉં છું 11 ખ્યાલ આવે છે હવે રકમ શું છે ઈ ખાસ તમે અહીં જુઓ હું અહીંયા રાઈડર 2 ની રકમ ભૂસી નાખું છું નવી રકમ લખી છે એમાં આટલું તો કરવાનું છે અહીંયા સુધી તો લાવવાનું છે હવે નવું આવશે ઈ પાછું અલગ આવશે રકમ શું છે જુઓ સાબિત કરો કે વર્તુળને પરિગત वर्तुळ ने परिगत समांतर बाजू चतुष्कोण सम बाजू चतुष्कोण छे वर्तुळ ने परिगत समांतर बाजू चतुष्कोण ए सम बाजू चतुष्कोण छे साबित करो कि वर्तुळ ने परिगत समांतर बाजू चतुष्कोण ए सम बाजू चतुष्कोण छे હવે જુઓ આ શું કામ બેઠો બેઠો આ કરવાનું આપણી રકમ શું હતી આમાં સાબિત કરો કે એક ચતુષ્કોણ જો વર્તુળને પરિગત હોય તો સામ સામેની બાજુના સરવાળા સરખા હોય પણ હવે શું સાબિત કરવા છે સાબિત કરો કે જો એક વર્તુળને પરિગત ચતુષ્કોણ એ સમાંતર બાજુ હોય તો એ સમબાજુ વર્તન હોય છે સમાંતર બાજુ હોય તો સમબાજુ સમાંતર બાજુ આપણે લઈ લેવાય છે પણ સમાંતર બાજુ સમાંતર બાજુ આપણે લઈ લેવાની છે સમ બાજુ આપણે સાબિત કરવાની છે હવે હું તમને એમ કહું કે ચતુષ્કોણ એબીસીડી છે એ વર્તુળની ચારે બાજુ વર્તુળને પરિગત છે અને આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે સમાંતર બાજુ છે તો આપણે એમ સાબિત કરવાનું છે કે તો હવે સમ બાજુ વર્તન કેવી રીતે છે તો કે બે નિયમ શું હોય તો કે સમાંતર બાજુ છે એટલે સામ સામેની બાજુઓના માપ સરખા હોય પણ આપણે એવું સાબિત કરવાનું છે કે જો સામ સામેની બાજુઓના માપ સરખા હોય તો ચારે બાજુ નહીં સરખા છે એટલે સમ બાજુ છે તો બેઠે બેઠો અહીંયા સુધી તો આવી જવાનું કારણ કે આ નિયમ કામનો છે આને હું કહી દઉં હવે સમીકરણ નંબર 5 આ રાઈડરમાં સમીકરણ નંબર 5 આપવાનું આગળની રાઈડરમાં આ પૂરું થઈ જાય ખ્યાલ આવે છે તો સમીકરણ નંબર 5 આપવાનું નહીં હવે આ રાઈડર છે એટલે અધૂરો દાખલો અહીંયા ઉધી આવી ગયો ધારને જરૂર પડશે સમીકરણ નંબર 5 હવે ચતુષ્કોણ એબીસીડી શું છે સમાંતર બાજુ હોવાથી કઈ કઈ બાજુના માપ સરખા થાય તો કે સમાંતર બાજુનો નિયમ ખબર છે સામ સામેની બાજુના માપ સરખા તો કે એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી થાય આપણે બધાને ખબર છે બરાબર છે તો લખી નાખો અહીંયા ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ હોવાથી સમાંતર બાજુ હોય તો શું થાય એબી બરાબર સીડી એબી બરાબર સીડી અને બીજું શું થશે એબી બરાબર સીડી અને એડી બરાબર બીસી એબી બરાબર બીસી હવે સમાંતર બાજુ છે એવું આપણે લઈ લીધું પણ આ એબી બરાબર સીડી અને એબી બરાબર બીસી ના સમીકરણ નંબર 5 માં મૂકો તો અહીં લખી નાખો ને સમીકરણ નંબર 5 માં મૂકતા સમીકરણ નંબર 6 ને 5 માં મૂકતા મૂકો ચાલો જ્યાં એ બી હોય ત્યાં સીડી અથવા સીડી હોય ત્યાં એ બી બીસી હોય બે માં દેખે ફેરો બે મારે પણ નહીં ફેરો એ બી છે એ બી લેવા દો ચાલો વત્તા સીડી કાઢી ક્યાં પણ નાખો સીડી બરાબર એ બી છે કારણ કે સમાંતર બાજુ છે એ ડી છે એને એમ લેવા દો ચાલો બીસી છે તો એની કાઢી કાઢી નાખો એડી ની જગ્યા એમ કરી નાખો બીસી કરી નાખો અથવા તો બીસી લેવા દો ચાલો એડી ની જગ્યા એમ કરી નાખો બીસી અને બીસી છે બીસી એમ લેવા દો ગમે તે કશું ચાલશે ખ્યાલ આવે છે એ બી વત્તા એ બી ટુ એ BC વત્તા BC 2 BC બબે ઉડી જાય AB બરાબર BC આ શું આવ્યું તો કે AB બરાબર BC આ તો 5 5 ની બાજુ સરખી આવી આપણે લખી હતી સામ સામેની અહીંયા આવી 5 5 ની તો આ જ પ્રમાણે જેમ AB અને BC સરખો થયો એમ BC અને CD થાય CD અને AD થાય તો જેની ચારે બાજુ સરખી હોય એટલે ચતુષ્કોણ ABC ને કેવો થઈ ગયો સમબાજુ ચતુષ્કોણ ખ્યાલ આવે છે તો આ જ પ્રમાણે આજ પ્રમાણે
एबी बराबर बीसी बराबर सीडी बराबर एबी थाय चारे चार बाजू सरखी थाय माटे चतुष्कोण एबीसीडी समबाजु चतुष्कोण पण छे। चतुष्कोण पण छे। जो हजी हूँ कहू छू के बधा चतुष्कोण हवे आप दाखलो ज्यारे आवे त्यारे तमे एवुं समजी लो के आ समबाजु छे एम नथी। क्यारे समबाजु थयो? जो आ समांतर बाजु होय तो समबाजु। समांतर बाजु होय ज ने अहींया समांतर बाजु एटले आपणे साम सामेनी बाजु सरखी लीधी एटले चारे सरखी थई। पण साम सामेनी बाजु सरखी होय ज नहीं तो आनो विकल्प ज न आवे। आ थे राइडर बे। हवे राइडर बे तुमने पूछे तो केटलू लखवानुं? तो के आखे आखी साबी के अहींया सुधी आपवानी पण आटलू नुक लखवानुं कारण के समांतर बाजु होवाथी साम सामेनी सरखी अने साम सामेनी सरखी छे बेठे बेठी आ समीकरणनो जे साबी कीधुं तेने अप्लाय करो एटले બે બાજુ સરખી આવે। એ બે બાજુ સરખી કઈ હોય? પાંચ પાસેની સરખી હોય। પાંચ પાસેની સરખી એટલે ચાર ચાર ખ્યાલ છે। કમ્પ્લીટ આ થઈ ગઈ રાઇડર નંબર બે। રેડી અહીંયા સુધી રાખીશું ઓકે।